2020 નું વર્ષ ભારત સહિત સમગ્ર વિશ્વ માટે ખરાબ રહ્યું છે. ચીનના વુહાન શહેરથી શરૂ થયેલો કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં ફેલાઈ ચૂક્યો છે. કોરોનાથી લાખો લોકો મોતને ભેટી ચૂક્યા છે, જ્યારે લાખો સંક્રમિતો હજી સારવાર લઈ રહ્યા છે. વર્ષ 2020નો આજે છેલ્લો દિવસ છે અને શુક્રવારે સવારનું સૂરજ ઉગશે ત્યારે વર્ષ બદલાઈ ચૂક્યું હશે અને લોકોમાં નવી આશાનો સંચાર થશે. 2020ની વાત કરવામાં આવે તો માર્ચ મહિનાથી કોરોનાનો વાવર દેશમાં શરૂ થયો હતો. ભરૂચ શહેરમાં પણ 8 એપ્રિલના રોજ કોરોના વાયરસનો પ્રથમ દર્દી મળી આવ્યા બાદ વર્ષાંત સુધીમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 3000ને પાર કરી ચૂકી છે. ગુજરાતમાં પહેલા તોફાનો સમયે લોકો કર્ફ્યુનો સામનો કરતા હતા, પણ આ વર્ષે લોકોએ લોકડાઉન અનલોકની સાથે નાઇટ કર્ફ્યુનો પણ અનુભવ કર્યો છે. માલે તુજારોથી માંડી શ્રમિકો માટે 2020નું વર્ષ હદભાગી રહ્યું છે. લોકડાઉનમાં ઘરે જતા અનેક શ્રમજીવીઓએ પોતાના જીવ ગુમાવી દીધા છે. કોરોના વાયરસની રસી શોધી કાઢવામાં આવી હોવાનો ફાર્મા કંપનીઓ દાવો કરી રહી છે. આવનારું 2021નું વર્ષ કોરોના વાયરસના કહેર વચ્ચે રસીની નવી આશા લઈને આવી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં 2020માં ઔદ્યોગિક અકસ્માતો, નર્મદા નદીમાં પૂર, હાઇવે પર ફરી ટ્રાફિક જામ, સાંસદ અહેમદ પટેલનું નિધન સહિતની અનેક ઘટનાઓ બની છે. જૂના વર્ષની નિરાશા ખંખેરી 2021ના વર્ષને ઉમંગભેર આવકારીએ. કોરોનાથી બચવા માટે માસ્ક ફરજિયાત પહેરીએ તથા હાથ સાબુથી વારંવાર ધોઈએ તો આપણે એક નાગરિક તરીકે આપણી ફરજ અદા કરી શકીશું. કને ગુજરાત પણ આપ સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવે છે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.